જેતપુરના મોટા પ્રિન્ટિંગ ઉદ્યોગના પ્રિન્ટિંગ એન્ડ ડાઈંગ એસોસિએશનમાં છેલ્લા લાંબા સમયથી પ્રમુખ વગર ગવર્નિંગ બોર્ડથી ચાલતું આવ્યું છે. ત્યારે આજે જેતપુરના ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ અને કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં 21 સભ્યોની કારોબારી સાથે પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની વરણી કરાઈ છે. જેતપુરનો વિશ્વવિખ્યાત પ્રિન્ટિંગ ઉદ્યોગ એવા જેતપુરના પ્રિન્ટિંગ એસોસિએશનની પ્રમુખની આજે વરણી કરવામાં આવી હતી. છેલ્લા 15 વર્ષથી ઉપપ્રમુખ તરીકે રહેલા એવા જયંતિ રામોલિયાની સર્વાનુમતિ વરણી કરવામાં આવી છે, જ્યારે સેક્રેટરી તરીકે ચેતન જોગી અને ઉપપ્રમુખ તરીકે જીતુ હિરપરાની વરણી કરવામાં આવી છે. જેતપુરનો સાડી અને કોટન પ્રિન્ટિંગ ઉદ્યોગ ઘણા લાંબા સમયથી પ્રદૂષણના પ્રશ્ને પીડાઈ રહ્યો છે, ત્યારે જેતપુરના પ્રિન્ટિંગ એસોસિએશન પ્રમુખની આજે વરણી કરવામાં આવી છે. આજે મારે કહેવાનું એ જ છે કે જેતપુરનો જે ડાઈંગ ઉદ્યોગ છે એનો કેવી રીતે વિકાસ થાય એના માટેના 21 જણાની કારોબારી આવી છે, અને ત્યારે અમે એમાં ફૂલ પ્રયત્નો કરી અને જેતપુરના ડાઈંગ ઉદ્યોગના વિકાસ માટેના પ્રયત્નો રહેશે. વિકાસની વાત આવી છે, જેતપુરનો ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ છે, ઘણા બધી સમસ્યાઓથી ઘેરાયેલો છે, એમાં મુખ્ય સમસ્યા છે પ્રદૂષણની. તો આ બાબતે આપના તરફથી શું કામગીરી છે પ્રદૂષણ બંધ કરવા બાબતે અને કાયમ ઉકેલ આવે એ બાબતે શું કહેશો? પોલ્યુશનની જે સમસ્યા છે એના માટે કાયમી ઉકેલ માટે તો સરકારે અત્યારે ડીપ સી લાઇન, જે દરિયામાં શુદ્ધ કરેલું પાણી જવાનું છે, એના ટેન્ડર પણ બહાર પડી ગયા અને એનો કોન્ટ્રાક્ટ પણ 4-5 દીમાં અપાઈ જશે અને આવતા 15-20 દિનની અંદર કામ પણ શરૂ થશે. એટલે કાયમી ઉકેલ તો એનો એ જ છે, પણ અત્યારે અમે જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવીએ છીએ ત્યાં અમે NGT ગાઈડલાઇન મુજબ કે જે અમારા જેતપુરની સરાઉન્ડિંગ એરિયાની જે ગટર છે એ ગટરની અંદર અમારું કારખાનાનું અને સુધરાઈનું પાણી જાય છે, એ બંને ભેગું થઈને એમાં ભાદરમાં પણ જતું હતું પાણી અને જાય છે, પણ એને અમે બંધ કરવા માટે આ જુદા જુદા એરિયામાં સંપ બનાવી અને પાઇપલાઈન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટે પાણી પહોંચાડવાના આવતા દિવસોમાં અમારા પ્રયત્નો છે. જેદીભાઈ, બીજી વસ્તુ છે કે જે આ પોલ્યુટેડ પાણી છે ભાદર રિવરમાં અસંખ્ય મોટા પ્રમાણમાં જઈ ચૂક્યું છે અને ભાદર રિવર છે ભારતની ત્રણ નંબરની ડેડ રિવર અને પોલ્યુટેડ રિવર થઈ ગયેલી છે. તો આ ભાદરને ચોખ્ખી કરવા બાબતે અને એમાં પોલ્યુશન ન જાય એ બાબતે આપના તરફથી શું પગલાં? બસ એ આ જ છે, અમે જે જુદા જુદા એરિયામાં સંપ બનાવ્યા છે પછી અમારો પાણી ગટરમાં અમે છોડવાના નથી અને પાઇપલાઇન દ્વારા જ અમારા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી લઈ જવાના છે. સુરેશ ભાલિયા, NS ગુજરાત ન્યૂઝ, જેતપુર.